मॉर्निंग स्टूडेंट्स, धोरण 12 साइंस में आपने दुष्ट रसायन विज्ञान चैप्टर में कलिल विषय चर्चा करता है। कलिल याद है विक्षेपित कला विक्षेपित माध्यम ना आधारे तेनु वर्गीकरण। हवे विक्षेपित कला ना अभ्यास ने आधारे वर्गीकरण विषय चर्चा करनी है। तो स्टैंडर्ड 12 केमिस्ट्री में कलिल नू वर्गीकरण साना आधारे तो विक्षेपित कलाना प्रमाण आधारे विक्षेपित कला ना प्रमाण आधारे वर्गीकरण। तो आमा विक्षेपित कला ना कलिल ना व्यास नी चर्चा करवामां आवी छे अने आना आधारे त्रण प्रकारे कलिल नू वर्गीकरण करी शकाय। कया त्रण प्रकार छे? तो पहलो प्रकार छे बहुआणविक कलिल। બીજો પ્રકાર છે વિરાટ આણ્વીય કલિલ। અને ત્રીજો પ્રકાર છે સમુચ્ચયિત અથવા મિસેલ કલિલ। ત્રણેય વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું। પહેલો ભાગ છે બહુઆણ્વીય કલિલ। तो बहुआणविक कलिल कोने कहेवाय छे? तो विचारो के कलिल बनावा माटे कोई पण पदार्थने तेना व्यासमां केटला घणामां फेरफार करवो पड़े। तो जो कलिल बनवो होय तो कलिल नो व्यास 1 नैनोमीटर थी 1000 नैनोमीटर वच्चे जोईए। पण घणा एवा कलिल कणो होय छे जे मूळ स्वरूपे 1 नैनोमीटर के 1000 नैनोमीटर वच्चेनुं मापदंड धरावता नथी। એટલે કે અમુક કલિલ કણો આ ગાડામાં નહીં હોય પણ આ ગાડામાં આવવાનો પ્રયત્ન કરશે। કઈ તો વિચારો કે ખૂબ જ નાના કણો છે જેનો વ્યાસ 1 નેનોમીટરથી ઓછો છે। કોઈ એક પદાર્થ જેમનો વ્યાસ 1 નેનોમીટરથી ઓછો છે પણ આ પદાર્થો આ ઘટકો એકબીજા સાથે ભેગા થઈ જાય છે, એટલે કે જ્યારે વિલયનની ઘટના કરવામાં આવે ત્યારે આ ઘટકોનો એકબીજા સાથે એકઠા થઈ જાય છે અને આ એકઠા થયા પછી તેમનો વ્યાસ શું થશે, વધશે કે ઘટશે? તો વ્યાસ તેના 1 નેનોમીટર તરફ જશે, કારણ કે વધવાનો ઓછો હતો એમાંથી વધશે। તો વ્યાસ 1 નેનોમીટરથી વધુ જોવા મળે છે।
હવે વિચારો કે કલીલનું કદ કેટલું જોઈતું હતું 1 નેનોમીટરથી 1000 નેનોમીટર વચ્ચે, જે પહેલા નહોતું. પણ પછી જે સ્પીસીઝ બની, જે આ સ્પીસીઝ છે, આ સ્પીસીઝનું વ્યાસ માપદંડ કેટલું છે? 1 નેનોમીટરથી વધુ. માટે આ શું છે? કલીલ. માટે આ શું છે? કલીલ. તો આ કલીલ પહેલા મૂળ સ્વરૂપે કલીલ રચના ધરાવતું ન હતું, પણ જેમ જેમ તેનું વિલયન કરવામાં આવ્યું તેમ તેમ ઘણા બધા ઘટકો એકબીજામાં ભેગા થયા, એકઠા થયા, અને કલીલના વ્યાસમાં તેમને પોતાનું મૂળ સ્વરૂપમાં કલીલ ઘન બનાવ્યું. તો આ ઘટનામાં થયું શું? ઘણા ઘણા નાના નાના કણો એકબીજા સાથે એકઠા થાય, એટલે ઘણા બધા ભેગા થઈને એક અણુ બનાવ્યો. માટે આ અણુ બહુ આણ્વીય કહેવાય છે, અને આ બન્યો કલીલ. માટે બહુ આણ્વીય કલીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આના ઉદાહરણ કયા? જો પૂછાય ઉદાહરણ, તો ઉદાહરણ ગોલ્ડ સોલ, સલ્ફર સોલ, આ બધા બહુ આણ્વીય કલીલના પ્રકાર છે, ઉદાહરણ છે. નાનો વ્યાસ ધરાવે છે, પરંતુ ભેગા થઈને 1 નેનોમીટરની વચ્ચે આવી ગયું છે. કદાચ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે. માટે આ કલીલ બહુ આણ્વીય કલીલ તરીકે ઓળખાય છે. ચલો સેકન્ડ, વિરાટ આણ્વીય કલીલ. વિરાટ આણ્વીય કલીલ શબ્દ અંદર રહેલો છે વિરાટ. તો વિરાટ એટલે શું? ખૂબ જ મોટો અણુ. વિરાટ આણ્વીય એટલે ખૂબ જ મોટો અણુ. હવે પેલામાં ખૂબ જ નાના કણો હતા, જ્યારે આમાં એક મોટો અણુ હશે. વિચારો કે કોઈ એક મોટો અણુ છે, આ એક વિરાટ અણુ છે, જેમાં ઘણા બધા બીજા ઘટકો રહેલા છે. આ ઘટકોને તોડવામાં આવે કઈ ઊર્જા આપતા? આ વિરાટ અણુને ઊર્જા આપતા, તાપમાન આપતા, દબાણ આપતા, શું થશે? આનું વિખંડન થાય છે. અને કોઈ પણ પદાર્થનું વિખંડન થાય તો શું થાય? તો તેનો પાર્ટ પડે, નાના નાના પાર્ટિસિપન્ટ પડે, જે નાના નાના ઘટક કણોમાં રૂપાંતરિત થશે. આ કણો નાના નાના ઘટક કણોમાં રૂપાંતરિત થશે, એટલે કે નાના નાના કણો બની જશે. આપણે મોટા વિરાટ અણુમાંથી નાનો અણુ. હવે આનું જો પરિમાણ હતું એ 1000 નેનોમીટરથી વધુ પરિમાણ ધરાવતું, પણ હવે જે બન્યા તેનું પરિમાણ 1000 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે પરિમાણ ધરાવે છે. સમજાય? આમ વિરાટ અણુ એટલે કોઈ પણ મોટો અણુ, પોલિમર. એક્ઝામ્પલ તરીકે પોલિમર, કોઈ પોલિમરમાં અણુ કેટલા હશે? ઘણા બધા એક સમાન અથવા અલગ અલગ, સમાન અથવા અસમાન અણુઓ. તોડતા શું થશે? નાના નાના અણુઓમાં રૂપાંતર, વિખંડન, નાના અણુ. હવે પોલિમર હતું એનું આણ્વીય દળ કેવા હશે? ઊંચા. જાણીએ છીએ આપણે પોલિમરના આણ્વીય, તો પોલિમરના આણ્વીય દળ ખૂબ જ ઊંચા આણ્વીય દળ ધરાવે છે. માટે આ અણુ ખૂબ જ મોટો
મોટા વિરાટ અણુ છે. જ્યારે નાના અણુ વિખંડન થયા પછી આણ્વીય દળ નીચા ધરાવે છે. માટે આ કવિકરોના વ્યાસ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે. આ રીતે બનેલ કલીલને વિરાટ આણ્વીય કલીલ કહે છે, જેના ઉદાહરણ સેલ્યુલોઝ, પ્રોટીન વગેરે પ્રકારના પોલિમર છે. હવે આ પોલિમર બે અલગ અલગ દિશામાં અલગ અલગ રીતે તફાવત ધરાવે છે, પણ એકબીજાના વિરોધી છે. બહુઆણ્વીય કલીલમાં શું થાય છે, ઘણા બધા નાના કણો ભેગા થઈને એક મોટો કણ બનાવે છે, જ્યારે વિરાટ આણ્વીય કલીલમાં એક કણ પાર્ટ પડીને નાના નાના કણો કલીલ કણોમાં રૂપાંતરિત કરે છે. એમસીક્યુ માટે આ થિયરી બહુ જ કામની છે. એમસીક્યુ પૂછાય કે ગોલ્ડ સોલ એ કયા પ્રકારના કલીલનું ઉદાહરણ છે, તો બહુઆણ્વીય કલીલ. એ જ રીતે સલ્ફર સોલ કયા પ્રકારના કલીલનું ઉદાહરણ છે, એ જ રીતે સેલ્યુલોઝ, પ્રોટીન. આમ ઉદાહરણ પરથી એમસીક્યુ પૂછી શકાય. આ થિયરીના ત્રણ પાર્ટ હતા, બહુઆણ્વીય અને વિરાટાણ્વીય. ત્રીજી રચના છે સમમિતીય મિસેલ રચના, જેના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, એમસીક્યુ માટે આ થિયરી વાંચવી ખૂબ જ અગત્યની છે. દરેક એમસીક્યુ ના નાના નાના એમસીક્યુ આના પરથી મળી શકે એમ છે.